સબસ્ક્રાઇબ કરો સ્ટડી 777 ચેનલને અને બેલ આઇકન દબાવો ગુજરાત સરકારની ભરતીની પરીક્ષાને સંબંધિત વિડીયો સૌથી પહેલા જોવા. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો તમને એ જણાવી દઉં કે મારા આઈપીસી જે કાયદો જે છે તેના વિડીયા જે છે તે અનએકેડેમી એપ પર મૂકવામાં આવેલા છે. જો તમારે તે જોવા હોય તો તમે અનએકેડેમી એપ જે છે તે ડાઉનલોડ કરી તમે ત્યાં મારું નામ સર્ચ કરશો કે ભરત એન નકુમ, એટલે તમને આવું મારું પ્રોફાઇલ આવી જશે અને જેમાં મારા તમે કાયદાના વિડીયા જોઈ શકશો અને બીજા હું બીજા વિડીયા પણ અપલોડ કરીશ તે પણ તમે ત્યાં જોઈ શકશો. ફ્રેન્ડ્સ, હું ભરત નકુમ સ્ટડી 777માં તમારું સ્વાગત કરું છું. આજે આપણે સીઆરપીસીનો 7મો લેક્ચર જોવાનો છે અને જેમાં કલમ નંબર 125 જોવાનું છે કે પત્નીઓ સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ. તો જ્યારે કોઈ પત્ની અથવા કોઈ સંતાન અથવા તો કોઈ માતા પિતા જે તે વ્યક્તિને કોઈ કેસ કરે કે ભાઈ આ મને ભરણ પોષણ નથી આપતા, તો તેવા સમયે જે અદાલતમાં જે મેજિસ્ટ્રેટમાં કેસ કર્યો હોય જેમાં ગુનો દાખલ કર્યો હોય તે મેજિસ્ટ્રેટ હુકમ આપી શકે છે કે ભરણ પોષણનો. જેવી રીતે જુઓ કે કોઈ વ્યક્તિ છે તેની પત્ની છે તે ભરણ પોષણ માટે, મતલબ કે તે ખુદનું ભરણ પોષણ નથી કરી શકે તેમ, અને જે તેનો પતિ છે તે તેની પાસે પૂરતા સાધનો છે, તેનું કામ પણ થઈ રહ્યું છે, છતાં તે પત્નીનું ભરણ પોષણ ના આપે. એવી જ રીતે સંતાનો માતા પિતાને જ્યારે ના આપે તો ત્યારે આવી કોઈ વ્યક્તિ જે છે તે અદાલતમાં જઈને, એટલે કે જે મેજિસ્ટ્રેટમાં જઈને ત્યાં કેસ નોંધાવી શકે છે. તો જે તે મેજિસ્ટ્રેટ હોય છે, મતલબ કે જ્યારે કેસ ચુકાદો આપી દે છે ફાઇનલ કે ભાઈ હા વ્યક્તિને દેવું પડશે, તો ત્યારે તે મેજિસ્ટ્રેટ જે છે તે હુકમ આપી શકે છે કે ભાઈ તમારે તેને દેવું પડશે ભરણ પોષણ માટેનું. અને ભરણ પોષણ એટલે મિત્રો રોકડ રકમ જ થાય છે. ત્યાર પછી મિત્રો કે તેની કાર્યરીતિ, કે કાર્યરીતિ શું હોય છે ભરણ પોષણ, મતલબ કે જે હુકમ આપે છે તેની, તો કે જ્યાં હાજર હોય ને તે સ્થળ અથવા તો પતિ પત્ની જે છે તેનું રહેઠાણનું સ્થળ હોય છે ત્યાંથી તે કેસ નોંધાવી શકે છે. જેવી રીતે હું તમને સમજાવું કે અહીંયા કોઈ ગ્રામ્ય વિસ્તાર છે અને અહીંયા શહેરી વિસ્તાર છે, તો અહીંયા એક યુગલ રહે છે, મતલબ કે પતિ અને પત્ની. તો હવે પતિ જે છે તે એમ કહે છે કે ભાઈ હું વિદેશ જાઉં, મતલબ કે શહેરમાં જાઉં છું પૈસા કમાવવા માટે, અને કમાઈને હું ગામડે આવીશ. તો આવું કરે છે, તો હવે તે વયો જાય છે, મતલબ કે જ્યારે જાય છે ત્યારબાદ તે આવતા નથી, એટલે પત્ની જે છે તેનું ભરણ પોષણમાં બેદરકારી દાખવી છે કે ભાઈ તે ભરણ પોષણના પૈસા નથી મોકલાવતા. તો તેવા સમયે, અને જો પત્નીને કંઈ બી બીજું શોક કે કંઈ બી હોય તો તે કેસ કરી શકે છે, તે અહીંયા ગ્રામ્ય વિસ્તારની મેજિસ્ટ્રેટમાં પણ કરી શકે છે અથવા તો જે પતિ જ્યાં છે ત્યાં પણ કરી શકે છે, જે તે કેસ કરી શકે છે કે ભાઈ મને ભરણ પોષણ નથી આપતા, હું તેમની પત્ની છું છતાં. ત્યાર પછી મિત્રો કે ભરણ પોષણની, મતલબ કે આ કાર્યરીતિ છે ભરણ પોષણ માટેનો ઓર્ડર આપી દીધો હોય, પણ ઘણી વખત ભરણ પોષણની રકમમાં ફેરફાર થાય છે, જેવી રીતે યથા પ્રસંગ મુજબ યોગ્ય ફેરફાર કરી શકે છે, મોંઘવારી વધે ઘટે તે પ્રમાણે તેનો ફેરફાર કરી શકે છે, અથવા તો કોઈ મહિલા જે છે, મેં જેવી રીતે ઉદાહરણ આપ્યું કે અહીં ગામડું છે અને શહેર છે, જો કોઈ મહિલા જે છે તે બીજા લગ્ન કરી લે, તો તેવા સમયે પતિ જે છે તે ભરણ પોષણના, મતલબ કે જે ભરણ પોષણ જે હુકમ કરવામાં આવ્યો છે તે રદ કરવામાં આવશે, અથવા તો પત્ની એમ કે ભાઈ સ્વેચ્છાએ ના પડી દે તો પણ રદ કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો કલમ નંબર 129 કે મુલકી દળનો ઉપયોગ કરીને મંડળીઓ વિખેરવી. તો મુલકી દળ એટલે શું? એટલે કે સૈન્ય થશે. તો હવે જ્યારે જુઓ, પહેલાં હું તમને એ સમજાવું કે કોઈ બી માની લો કે આ વિસ્તાર છે, હવે આ વિસ્તારમાં અમુક મંડળી કરીને છે અને જે ન્યુસન્સ ફેલાવે છે, આજુબાજુના વિસ્તારમાં શાંતિ ભંગ કરે છે, જાહેર શાંતિ ભંગ કરે છે, સલામતી જે છે તે બધું એક્સેટ્રા, કે જે મંડળી છે અને તેને વિખેરવાની છે, તો તે વિખેરવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જે છે તે મંડળી વિખેરવાનો આદેશ આપી શકે છે. અને તે આદેશ આપશે તો ત્યારે પહેલાં આદેશ કેવું થશે કે પહેલાં પીએસઆઈ હોય છે ને તેની ઉપરના કક્ષાના, એટલે કે પીએસઆઈ છે તેની ઉપરના કક્ષાના જે પણ આવે છે, નીચેની કક્ષાના આવે છે કે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, તો તે ત્રણ સિવાય પીએસઆઈની ઉપરના કક્ષાના જે પણ અધિકારીઓ છે તે અને તેની સાથે 3-4-5 પોલીસ લઈ અને તે મંડળી હોય છે, તો આ મંડળી છે તો મંડળીમાં તેને વિખેરવાનો આદેશ આપી શકે છે. હવે માની લો કે મંડળી એટલી બધી ઉગ્ર છે, તો તેવા સમયે તમે, એટલે કે જે આ પોલીસ જે છે તે મુલકી દળ, એટલે કે જે સૈન્ય છે તેનો ઉપયોગ લઈ શકે છે. મિત્રો કે જ્યારે માની લો કે કોઈ સૈન્ય દળને બોલાવવામાં આવ્યું છે,
તો તે સૈન્ય દળનો જે કમાન્ડર ઓફિસર હશે, મતલબ કે જેવી રીતે પોલીસમાં કોઈ પીએસઆઈ હોય છે તો તેની નીચેના બધાના કમાન્ડ પીએસઆઈ કરતા હોય, માની લો કે કોન્સ્ટેબલનું ગ્રુપ છે તો તેનું કમાન્ડિંગ પીએસઆઈ સાહેબ કરતા હોય, એવી રીતે કોઈ બી મતલબ કે સૈન્ય છે તો તેનું જે કમાન્ડિંગ કરતો હોય છે તે કાયદા મુજબ તે શિક્ષા કરી શકશે જ્યારે તે કમાન્ડિંગ કરતો હોય છે. માની લો કે આ અહીંયા વિસ્તારમાં અહીંયા ન્યુસન્સ ફેલાવે છે તો અહીંયા વ્યક્તિ જે છે તો તેને પકડીને તે જેલમાં પૂરી શકે છે અથવા તો બીજી સજા કરી શકે છે કે જે તેને યોગ્ય લાગે અથવા તો કાયદાની અનુસાર તેને સજા કરી શકે છે કમાન્ડિંગ ઓફિસર. ત્યારબાદ માની લો કે કમાન્ડિંગ ઓફિસર જેવી તમે કીધું કે પીએસઆઈ છે, ત્યારબાદ તેની નીચે કોન્સ્ટેબલ આવે છે, તો એવી રીતે કોઈ માની લો કે આ કમાન્ડિંગ ઓફિસરનો કોઈ મેન છે અને ત્યારબાદ તેની નીચેના શસ્ત્ર દળના અધિકારી આવે તો તેને યોગ્ય લાગશે તે આદેશ અમલમાં કરશે. માની લો કે સૈન્ય કોઈ અધિકારી છે તે આ મંડળી જે છે તેને ભગાવવા માટે દૂર કરવા માટે જાય છે પણ તેની પર કોઈ હુમલો કરે તો તેવા સમયે તે તેની માથે હુમલો પણ કરી શકે છે, તેને મારી પણ શકે છે અને જો હુમલો ના કરે તો તેને કેદ પણ કરી શકે છે. એટલે કે ત્યારે તેને જે યોગ્ય લાગે તે કરી શકે છે, કેમ કે હવે કમાન્ડર અહીંયા છે તે અહીંયાથી ઓર્ડર આપતા હોય છે. જશે કોણ? તો કે જે અધિકારીઓ સૈન્ય દળના છે તે. તો ત્યારે કોઈ તેને મારવા આવે કે એવું કંઈ હોય ત્યારે તે પાછા ઓર્ડરની વાત ના જોઈ શકે, ઓર્ડર જે આપે તેની રાહ ના જોઈ શકે, તેવા સમયે તે પણ એટેક સામો કરી શકે છે. અને જેનાથી અને મતલબ કે હવે તે ઓર્ડર કયો ફોલો કરશે કે જેનાથી માનહાનિ મતલબ કે જાનહાનિ ઓછી થાય અને ઓછા બળનો ઉપયોગ કરવો પડે તેવો ઓર્ડર ફોલો કરશે. મારવા આવે તો મારશે, જો કેદ થતા હોય તો તે પહેલાં કેદ કરી લેશે, એટલે કે સરેન્ડર કરવા ઈચ્છતું હોય તો સરેન્ડર પહેલાં કરી લેશે, એટલે કે ઓછામાં ઓછો બળનો ઉપયોગ કરીને કરશે. ત્યારબાદ છે કે ત્રાસદાયક બાબત દૂર કરવા માટે શરતી હુકમ. તો હવે તમને પહેલાં એ સવાલ થશે કે ભાઈ ત્રાસદાયક બાબત એટલે શું? તો જુઓ, હું તમને ત્રાસદાયક બાબત એટલે શું સમજાવું કે તમે જે વિસ્તારમાં રહો છો ને તે વિસ્તારમાં માની લો રસ્તા છે તેમાં ભૂવા પડેલા છે, તેનાથી એક્સિડન્ટ થઈ શકે છે, અથવા તો ભૂવા નથી પડેલા પણ તમને એવું લાગે કે ભાઈ હવે આમાં ટૂંક સમયમાં ભૂવો પડશે, અથવા તો કોઈ નાળા છે તે તૂટવાનું હશે તો તે તૂટી જશે તેવી તમને ખબર છે, છતાં જો કોઈ સત્તાના મતલબ કે સત્તાધિકારી હોય છે ત્યાં આજુબાજુના જેને કામ કરવાનું સોંપવામાં આવેલું છે તે ના કરે તો તેવા સમયે અથવા તો કોઈ વેપારી છે અથવા કોઈ ધંધાવાળો માણસ છે તે પોતે માની લો કે કોઈ વસ્તુ વેચે છે જે જાહેર જનતામાં મતલબ ખોરાકી વસ્તુ છે ઉપયોગમાં લેવામાં આવ્યું છે, જે ખવાય તેવું છે, તો તેમાં તે ભેળસેળ કરીને તંદુરસ્તીને જાહેર તંદુરસ્તીને નુકસાન પહોંચાડતા હોય, અથવા તો માની લો કે કોઈ આપણી સોસાયટીમાં કોઈ એવું મકાન છે કે તે ખબર છે કે ભાઈ અડધું પડી ગયું છે ને હવે પડશે, તેની નીચે જે ચાલશે તો ગમે તે પડશે ને નુકસાન પણ થશે, અથવા તો કોઈ વૃક્ષ છે. ઇન શોર્ટ કે હવે તમને પોઈન્ટ સમજાઈ ગયો હશે કે એવું કોઈ પોઈન્ટ કે જે જાહેર લોકોમાં જેને ત્રાસદાયક છે તેને નુકસાન થશે, જો તેવું કંઈ હોય અને તેવા કોઈ ન્યૂઝ છે. માની લો આપણે ઉદાહરણ તરીકે લઈએ કે કોઈ વૃક્ષ છે તે પડવાનું છે, તો તે વૃક્ષ પડવાનું છે તેવા ન્યૂઝ જ્યારે તેના કોઈ મતલબ કે જે તમે વિસ્તાર છે તેના જિલ્લા મેજિસ્ટ્રેટને તેના ન્યૂઝ મળે, શક જાય, કોઈ એફઆઈઆર નોંધાવે, એ ઇન શોર્ટ કે જિલ્લા મેજિસ્ટ્રેટને ખબર પડે અથવા તો પેટા વિભાગીય જિલ્લા મેજિસ્ટ્રેટને અથવા તો રાજ્ય સરકારે જે આવો હોદ્દો સોંપેલો હોય કે ભાઈ તમારે જો આવું કંઈ કામ આવું કંઈ બી થાય તો તમારે કામ કરવાનું રહેશે, તો એવો કોઈ હોદ્દો હોય તેવો મતલબ રાજ્ય સરકારે કોઈને હોદ્દો સોંપેલો હોય એવી રીતે જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ અથવા તો રાજ્ય સરકારે જેને ખાસ અધિકાર આપેલો હોય આવી બાબતનો, અને ત્યારબાદ છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે કે મામલતદાર, તેવાને કોઈ પોલીસ રિપોર્ટ કે બીજી ગમે માહિતી મળે તો તે શરતી હુકમ મૂકી શકે છે કે ભાઈ આ મકાન પાડો અથવા તો આ મકાનને રિપેર કરો, આ વૃક્ષ પડે એમ છે તો તેને પહેલાં કાપી નાખો, એવો રીતે તે ઓર્ડર આપી શકે છે. ત્યારબાદ છે કલમ નંબર 144 એ કે સરઘસમાં હથિયારો લઈ જવા અથવા વિપુલ પ્રમાણમાં કવાયત કરવી અથવા તો હથિયારો સાથે વિપુલ પ્રમાણમાં તાલીમ આપવાની. તો જુઓ, હવે માની લો કે કોઈ સરઘસ છે, માની લો કે કોઈ સમુદાય છે ને તેનું સરઘસ નીકળવાનું છે, તો તે સરઘસમાં કોઈ હથિયારો લઈને નીકળ્યા હોય અથવા તો માની લો કે કોઈ અલગ જ કમ્યુનિટી છે તે પોતે કોઈ હથિયારા છે તેની ટ્રેનિંગ આપતા હોય અથવા તો હથિયારો સાથે વિપુલ પ્રમાણમાં તાલીમ આપતા હોય, માની લો કે કોઈ AK-46 કઈ રીતે ચલાવી તેવું આપતા હોય, આર્મી પોલીસ એ નહીં, જેવી રીતે કોઈ નોર્મલી કે જેને હક નથી પણ જે કોઈ ક્યારેક રાજ્ય વિરુદ્ધ પણ તે બળવો કરી શકે છે, ક્યારેક બીજા રાજ્ય વિરુદ્ધ પણ બળવો કરી શકે છે, એવી રીતે અથવા તો કોઈ બે કમ્યુનિટી બે સમુદાય એવી રીતે તેની વચ્ચે પણ થઈ શકે, અને તેવા હેતુથી જો કોઈ આવી કોઈ તાલીમ આપતા હોય હથિયારો વડે અથવા તો સરઘસ નીકળતું હોય એમાં હથિયારો હોય તો તેવા સમયે જિલ્લા મેજિસ્ટ્રેટ જે છે તે શાંતિ એટલે કે જાહેર શાંતિ માટે જાહેર સલામતી માટે તે કોઈ હુકમ બહાર પાડી શકે છે તેવી તેની પાસે સત્તા છે. ત્યારબાદ છે મિત્રો
કે માની લો કે કોઈ આવી તાલીમ આપે છે, કોઈ એક કમ્યુનિટી છે અને તે આવી તાલીમ આપે છે કે ભાઈ હથિયારો કઈ રીતે ચલાવવા જોઈએ, કઈ રીતે આવું કરવું જોઈએ, તો તેને પ્રતિબંધ નોટિસ મોકલી શકે છે જિલ્લા મેજિસ્ટ્રેટ. જે તે જિલ્લા મેજિસ્ટ્રેટ જે છે તે તેને પ્રતિબંધ નોટિસ મોકલી શકે છે કે ભાઈ તમારે આ જે તમે આપો છો ટ્રેનિંગ તે બંધ કરી દેજો, તેવી તે નોટિસ મોકલી શકે છે. હવે માની લો કે મિત્રો આ નોટિસ મોકલવાનું કામ કોનું છે? જિલ્લા મેજિસ્ટ્રેટનું. પણ કોઈ આ નોટિસ જે છે તે કોઈ રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવે ને તો તે નોટિસ 6 મહિનાની વેલિડિટીવાળી રહેશે, અને જ્યારે કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ કરશે ત્યારે 3 મહિનાની નોટિસ રહેશે. એટલે શું કે માની લો કે આપણે કોઈ બી જિલ્લો લઈએ છીએ, ભાવનગર જિલ્લો છે, તો ભાવનગર જિલ્લામાં કોઈ કમ્યુનિટી છે તે કોઈ AK-46ની જે તાલીમ આપવાનું, મતલબ કે જે અનલીગલી છે તેવી તાલીમ આપે છે, તો ત્યાંના જે કોઈ બી જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ હશે જિલ્લાના સેશન કોર્ટના, તો તેને પ્રતિબંધ માટેની નોટિસ આપી શકે છે કે ભાઈ તમે આ પ્રતિબંધ છે કે તમે આ બંધ કરો. હવે માની લો કે તે કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટે મોકલ્યો હોય ને તો તે નોટિસ મોકલી હોય ને પ્રતિબંધની, તો 3 મહિના સુધીની જ વેલિડિટી રહેશે. હવે માની લો કે કોઈ રાજ્ય સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટે મોકલી, કે આ ન્યૂઝ રાજ્ય સરકારને મળ્યા અને રાજ્ય સરકારે જિલ્લા મેજિસ્ટ્રેટને કીધું, ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ મોકલે તો ત્યારે 6 મહિનાની રહેશે, અને જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટને ખબર પડે ને ત્યારે તે પોતાની જાતે આપે તો 3 મહિનાની વેલિડિટી રહેશે. જ્યારે રાજ્ય સરકારને ખબર પડશે અને તે જે મતલબ કે જાહેરનામા દ્વારા આદેશ કરશે, નામો દ્વારા તે જે તે જે કોર્ટ હોય છે મેજિસ્ટ્રેટ હોય છે તેને આદેશ આપશે, અને ત્યારબાદ તે જિલ્લા મેજિસ્ટ્રેટ છે તે નોટિસ આપશે, તો ત્યારે તેની વેલિડિટી 6 મહિનાની રહેશે. તો બસ મિત્રો આજના માટે આટલું જ છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને પૂરો વિડીયો જોવા બદલ તમારો આભાર, એન્ડ ગોડ બ્લેસ યુ.